હવે જોઈએ અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો વિસ્તૃત અહેવાલ. સમગ્ર કચ્છમાં અતિથી ભારેથી ભારે અતિ વરસાદની આગાહી વચ્ચે નખત્રાણામાં છેલ્લા બે કલાકથી મુશળધાર અને અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે. ખાસ કરીને બસ સ્ટેશન પાસે જે છેલું છે એ ભયંકર પાણી આવી જતાં કેટલીક રેકડીઓ, કેબિનો, ગાય, ઇલેક્ટ્રિક થાંભલો વગેરે તણાઈ ગયા છે. અને આ પરિસ્થિતિને ધ્યાને લઈને ભારે વરસાદના કારણે ખાસ કરીને નખત્રાણાથી લખપતનો હાઈવે અત્યારે બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. એ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ અત્યારે અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે ભારે વરસાદ ચાલુ છે. આ પરિસ્થિતિમાં નખત્રાણાને અંદર પ્રવેશવા માટેનું જે છેલ્લું છે એ બે કાંઠે વહેવાના કારણે અંદર પ્રવેશવામાં પણ તકલીફ પડી રહી છે. કેટલાક વાહનો તણાયા હોવાની પણ માહિતી મળી રહી છે. ખાસ કરીને ગાય તણાઈ ગઈ છે, રેકડીઓ તણાઈ ગઈ છે અને ઇતિહાસમાં સૌ પ્રથમ આટલો વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સાંપડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને તંત્ર પણ એલર્ટ બની ગયું છે. ગ્રામ પંચાયતના પદાધિકારીઓ પણ એલર્ટ બની ગયા છે, તંત્ર પણ એલર્ટ બની ગયું છે. પરંતુ જે વરસાદની સ્થિતિ જોતા લાગે છે કે વરસાદ ભારે પડી રહ્યો છે અને નખત્રાણાથી લખપતનો હાઈવે પણ અત્યારે બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. અને ખાસ કરીને બસ સ્ટેશન પાસેનું જે છેલ્લું છે એ બે કાંઠે વહી રહ્યું હોવાને કારણે નખત્રાણા ગામમાં પ્રવેશવામાં પણ ભારે ભયજનક હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ અત્યારે વરસાદની સ્થિતિ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.